हिंदी इकाई नंबर 1 आराधना। आराधना मतलब कि प्रार्थना करना। तो हम स्कूल में या मंदिर में या कई भी स्थल पर हम भगवान से प्रार्थना करते हैं कि हम जैसे कि हम गरीब लोगों का दुख दूर हो जाए या समाज में भेदभाव हो ऊंच नीच का वो भी दूर हो जाए, ऐसी हम भगवान के सामने हम प्रार्थना करते हैं। तो यही कवि वसंत बापर है कि वो भी अपने सत्य शिव और वैसे मंगलकारी शिव भगवान उनके सामने वो प्रार्थना करते हैं। तो हम काव्य कवि की शुरुआत करने से पहले हम पहले काव्य का भावार्थ जानेंगे। प्रस्तुत प्रार्थना में सत्य शिव सुंदर की भावना के साथ दीन दुखियों की रक्षा करना, मानवता की उपासना करना, भेदभाव को दूर करना, भेदभाव से मुक्त होकर विश्व बंधुत्व की स्थापना करना जैसे वैश्विक मूल्यों को हस्तांतरण करने की प्रेरणा देने वाली यह प्रार्थना मराठी से अनुदित है। लेकिन वसंत बापर शू कहवा मांगे लेके आ काव्य जी के काव्य में एवं सत्य एवं सुंदर एवं शिव भगवान जी की तेरी साथ प्रार्थना करी ने प्रार्थना केवी करवी जोईए। तो जे दुखी लोगों छे के तेनी रक्षा करवामां आवे, आपणे मनुष्यता आपणी जाणीने आपणे तेनी उपासना करवी जोईए, तेमज जे समाजमां जे भेदभावो छे के तेना पण आपणे दूर करवा जोईए, अने जे आपणी साथे जे दुश्मनાવટ છે કે તેની સાથે પણ મિત્રતા બાંધીને આપણે વિશ્વ બંધુત્વની સ્થાપના કરવી જોઈએ, અને આવા મૂલ્યોની સાથે જ આપણે વિશ્વ બાપા છે કે તે પોતાના ભગવાન સામે પ્રાર્થના કરે છે। તો હમ કાવ્યની શરૂઆત કરીએ। દેહ મંદિર ચિત્ત મંદિર એકી હે પ્રાર્થના। દેહ મંદિર એટલે કે શરીર રૂપી મંદિર, ચિત્ત મંદિર એટલે કે મન રૂપી મંદિર, એક હી હે પ્રાર્થના। પ્રાર્થના એટલે કે નિવેદન કરવું, એટલે શરીર રૂપી મંદિર તેમજ મન રૂપી મંદિર સામે એક જ પ્રાર્થના છે। સત્ય સુંદર માંગલ્ય કી નિત્ય હો આરાધના। સત્ય એટલે કે સત્ય, સુંદર એટલે કે સુંદર, માંગલ્ય એટલે કે મંગલકારી એવા શિવ ભગવાન છે કે તેની સામે નિત્ય એટલે કે નિરંતર દરરોજ અમે એક જ પ્રાર્થના કરીએ છીએ। આરાધના એટલે કે પૂજા કરવી। સત્ય સુંદર અને મંગલકારી એવા શિવ ભગવાન સામે દરરોજ અમે પૂજા કરીએ છીએ। દુખિયારો કા દુઃખ જાય યહી હે મન કામના, એટલે કે દુઃખી લોકોના દુઃખ દૂર થાય યહી મન કામના। મન કામના એટલે કે મનની એવી ઈચ્છા, એટલે કે મનની ઈચ્છા શું છે ભગવાન કે દુઃખી લોકોના દુઃખ દૂર થાય, તે જ અમારી મનની ઈચ્છા છે। વેદના કો પરખ માને જગાય સવેદન, એટલે કે દુઃખી લોકો છે તેની જે પીડા છે, વેદના એટલે કે પીડા, પરખ માને એટલે કે પહેચાનવું, એટલે કે દુઃખી લોકોની જે પીડા છે કે તે અમે પહેચાની શકીએ અને તેની સામે અમે સવેદના એટલે કે સહાનુભૂતિ, એટલે કે તેની સામે અમે સહાનુભૂતિ અમે જતાવી શકીએ એટલે કે આશ્વાસન આપી શકીએ, તેવી જ અમારી પ્રાર્થના છે। એટલે કે દુઃખી લોકોના દુઃખ દૂર થાય તે જ અમારી મનની ઈચ્છા છે, તેમજ દુઃખી લોકોની જે પીડા છે કે જે અમે પહેચાણીએ તેવી જ અને તેની સામે સહાનુભૂતિ અમે આપી શકીએ તેવી અમને શક્તિ આપજો। દુર્બલો કી રક્ષણા પૌરુષ કી સાધના, એટલે કે દુર્બળ એટલે કે કમજોર, એટલે કે જેના શરીરમાં બળ નથી તો તેવા કમજોર લોકોનું રક્ષણા એટલે કે રક્ષા કરના, એટલે કે કમજોર લોકોની રક્ષા કરવા માટે પૌરુષની સાધના। પૌરુષ એટલે કે શક્તિ અને સાહસની હંમેશા પૂજા થાય તેવી અમે પ્રાર્થના કરીએ છીએ, એટલે કે જે કમજોર વ્યક્તિ છે કે તેની રક્ષા કરવા માટે તેની હંમેશા શક્તિ અને સાહસની પૂજા કરવી જોઈએ। આગળની પંક્તિ, જીવનને ન તેજો, એટલે કે જે નિર્બળ એટલે કે જે કમજોર લોકો છે તેના જીવનમાં પણ નવ તેજ એટલે કે નવી ચમક, એટલે કે તેના જીવનમાં પણ નવી ચમક આવે। અંતરંગ મે ભાવના, અંતરંગ એટલે કે હૃદય, અંતરંગ એટલે કે હૃદય, એટલે કે તેના હૃદયમાં પણ નવી ભાવના, સુંદર એવી ભાવના જાગવી જોઈએ। સુંદરતા કી આશ હો, માનવતા કી હો ઉપાસના, એટલે કે તેના જીવનમાં સુંદર એવી આશાઓ, આશ એટલે કે આશા, એટલે કે તેના જીવનમાં સુંદર એવી આશાઓ હોય। માનવતા કી હો ઉપાસના, માનવતા એટલે કે તે શું કહેવાય કે જે નિર્બળ લોકો છે કે તેના જીવનમાં પણ માનવતાની હંમેશા ઉપાસના થવી જોઈએ।
नीचे दी गई शब्दार्थ और टिप्पणी है, मैंने आपको पढ़नी है।